નજીક આવે છે એટલે માટે થઈને કોઈ પ્રેશર બનાવવાનો પ્રયાસ કર્યો છે કે ખરેખર ખેડૂતો માટે એમની ભાવના જાગી છે? એક વાત બહુ સ્પષ્ટ કરું એ કે કિસાન સંઘે જે અત્યારનો જે ઇસ્યુ છે એ ઉપાડ્યો અને એ ઉપાડવા પાછળનો હેતુ એનો શું છે એ કિસાન સંઘ જાણે. પણ છેલ્લા 20 વર્ષની રાજનીતિ જે ગુજરાતની થઈ છે એની અંદર કિસાન સંઘે ક્યારે તે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી ક્યારેય કાન પકડ્યો નથી. એનો ખેડૂતોની હાલત એવી કોઈ સારી બની ગઈ નથી ગુજરાતમાં કે જે ખેડૂતો કિસાન સંઘ છે એ આનંદિતથી એની સંસ્થા ચલાવતી હોય. નંબર બે કે સંવેદના અને લાગણી એ આ સરકારમાં જે ખેડૂત પ્રત્યે જે હોવી જોઈએ એ મરી પરવારી છે. એ મરી પરવારના બે કારણો છે. એક તો એનામાં સમજણ પણ નથી એટલી કે સરકારમાં બેઠા પછી સત્તામાં બેઠા પછી કયું કામ પહેલું કરવું જોઈએ અને કયું કામ છેલ્લું કરવું જોઈએ. આપણે ગામડામાં કહેવત છે ને કે તાવડી તેરવાના માંગે. એ તેરવાનામાં અંદર તેરના ક્રમ આપેલા છે કે પહેલું કામ છે એ પહેલું જ કરવું પડે, તેરમું કામ એ તેરું કરવું પડે. 70% ગામડે વસાર, ગામડાને સદ્ધર બનાવો. ગાંધીજીએ આપણને એક વાત બહુ સરસ કહી ગઈ, પંચાયતી રાજ જયારે મૂક્યું ત્યારે ગામ સ્વરાજ યોજનાની વાત કરી. એ ખુશી, એ ગામડાનો ખેડૂત ખુશ, ગામડાનો ખેત મજૂર ખુશ, આ બધી વસ્તુનો ઇતિહાસ છે એ કોઈ નવો જૂનો નથી, એ બધા જાણે છે. આ ખાડા કાન કરી અને ગુજરાતની જનતાની વચ્ચે જે સત્તામાં બેઠેલા લોકો ખેડૂતોને જે એક બરાબર હાસ્યામાં ધકેલી નાખ્યો છે એનું પરિણામ દિવસે દિવસે આજે ભોગવવા પડે એવી પરિસ્થિતિ આવી છે. હું તમને એક સામાન્ય એક નાનો એવો દાખલો આપું. ગાય આધારિત અને બળદ આધારિત ખેતી ગુજરાતથી થતી હતી, એની બદલીમાં યંત્ર સામગ્રી આવી, બહુ સારી વસ્તુ થઈ. ખેડૂતને એ બાબતના કામ છે ઝડપી થવા માંડ્યા, એની અંદર સારું વાતાવરણ બન્યું. નંબર બે, એની ત્રણ વસ્તુ એની ઇનપુટ્સ હોય છે ખેડૂતના, એક બિયારણ, એક દવા અને એક ખાતર. આ સરકારની રિસ્પોન્સિબિલિટી એમાં આવશે કે એની નિગરાની કરે. ખેડૂતને જ્યાં ત્રણ વસ્તુ મળે છે એની અંદર ક્યારેય સરકાર સદ્ધરતાપૂર્વક, ક્યારેય સંવેદનશીલ પૂર્વક ખેડૂત જે વાપરી રહ્યો છે એ ખેડૂતને ખરેખર ગુણવત્તાવાળું મળે છે. કિસાન સંઘ આમાં ક્યારેય ઇન્ટરફિયર નથી ગુણવત્તા બાબતમાં, અને થયું છે તો માત્ર ને માત્ર ઔપચારિક થયું છે. નંબર બે, હું એક વાત પૂરી કરું. બીજી વસ્તુ એ કે જયારે પોષણક્ષમ ભાવો આપવાની વાત, પોષણક્ષમ ભાવો આપવાની વાત ખેડૂતની દયનીય પરિસ્થિતિ કોને ખબર નથી. એની અંદર તમે કીધું કે સ્વામિનાથન સાહેબ નો રિપોર્ટ હતો, એ રિપોર્ટ સાહેબ ઉપર બધા લોકોએ ચર્ચા ને ચર્ચા ઇતિહાસના ઇતિહાસ લખી નાખ્યા, પણ છતાં ખેડૂતની હાલત આજની તારીખે એ જ પરિસ્થિતિ છે. એનું કારણ છે કે ખેડૂત પ્રત્યે આપણે એટલી બધી આંખ બંધ કરેલી છે, એટલી બધી આંખ બંધ કરી છે કે ગામડાની ગાય આજે રોડ રસ્તા ઉપર આવી અને ગામડાની ગાય રોડ રસ્તા એટલી નહીં સોસાયટીઓમાં ગઈ ગઈ, તમારા ઘર સુધી પહોંચી ગઈ, તો પણ સરકારની કે જનતાની કે કોઈની આંખ એવી ઉઘડતી નથી કે આ ગાય ગામડામાં હુકામ આવી, ગામડા છોડી અને શહેર તરફ હુકામ આવી. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, તમે